નિકલ ઘણા બધા ફેન્સ મળતા હોય ફ્રેન્ડ્સ મળતા હોય પરિવારજનો મળતા હોય તો કોઈ એવો ગિફ્ટ આપેલું કે અત્યાર સુધી બેસ્ટ ગિફ્ટ છે મારા પપ્પાએ તો મેઇન ગિફ્ટ તો મને એ જ આપ્યું છે કે ભાઈ હું અત્યારે આ પોઝિશન પર છું ઓકે તો તમે હમણાં અમદાવાદમાં રહો છો તો વધારે મજા સુરતમાં આવે કે પછી અમદાવાદમાં અફકોર્સ વધારે મજા તો સુરતમાં જ કારણ કે મારો બોન જ સુરતમાં છે અને સુરતમાં વરાછાની ગલીઓ ગલીઓ આપણે જાણીએ છીએ ટ્વિંકલ બાળપણની કોઈ મીઠી યાદો બાળપણની મીઠી યાદો એક એવું હતું કે ભાઈ હું છે ને સ્કૂલે પહેલાં તો મને સ્કૂલે જવાનો બહુ જ કંટાળો હતો હું સ્કૂલે જવા માટે રેડી જ ના થાવ તો હું છોકરા જેવા કપડાં પહેરીને જ અને એકદમ છોકરા જેવી રહેતી મારું નામ પણ મેં મારું છોકરા જેવું રાખ્યું હતું મેં એમ કીધી કે હું છોકરો છું મારું નામ આ છે અને એ નામ મેં રાખ્યું હતું મિતેશ ટ્વિંકલ સુરત છોડવાનું કારણ હેલો ફ્રેન્ડ્સ મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝેન્ટ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ અને આજના અમારા ખાસ મહેમાન પોતાની અદાઓથી ઘુમર્યું કરતી એક બિલાડી પેરી સાડી ઇન લાલ ગાડી સોંગ નું છે કોકટેલ સો લેટ્સ વેલકમ ટ્વિંકલ પટેલ ટ્વિંકલ પટેલ આજના અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ મને પણ મોકો મળ્યો તમને મળવાનો ટ્વિંકલ પટેલ આ તમારું રિયલ નેમ છે કે પછી આ ફિલ્ડમાં આવ્યા પછી ચેન્જ કર્યું છે ના મારું રિયલ નામ છે ઓકે અચ્છા રિયલ નામ છે પણ મેં ક્યારેક ક્યારે કોક સોંગમાં તમારી સરનેમ પણ સાંભળી છે હા મારી સરનેમ છે કાછડિયા ટ્વિન્કલ કાછડિયા ટ્વિંકલ કાછડિયા ઓકે તો કાછડિયા થી બદલીને પટેલ લગાડવાનું કારણ પહેલેથી જ્યારે મેં આઈડી બનાવ્યું ત્યારે પહેલેથી મેં પટેલ જ લગાવ્યું હતું કે ટ્વિન્કલ પટેલ એમ ત્યારે એવું કંઈ માઇન્ડ નહોતું કે કાછડિયા પટેલ એવું કંઈ અને હાલમાં પરિવારમાં કેટલા સભ્યો છે અને કોણ કોણ છે અમે લોકો છ જણા છીએ મારી ફેમિલીમાં પણ એમાં બેન ભાઈ ભાભી બધા જ આવી ગયા જીજુ મમ્મી પપ્પા અને હિયાન એટલે ટોટલ ગણવા જઈ તો આઠ નવ જેવા છીએ બેનના છોકરા જીજુ પણ અત્યારે અમે લોકો બેન ભાઈ હિયાન ભાભી અને પપ્પા ને મમ્મી અને હું મજા આવતી હશે ને જાજા સભ્યોમાં યસ મજા આવે યસ તમારું મૂળ વતન કયું છે અને હાલમાં ક્યાં રહો છો મારું મૂળ વતન છે માંડનપરા જે જૂનાગઢ પાસે આવ્યું છે બિલખા પાસે અને હાલમાં હું અમદાવાદ રહું છું કારણ કે થોડા સમય પહેલાં જ હું અમદાવાદ શિફ્ટ થઈ છું એકચ્યુલી હું સુરતમાં જ રહેતી હતી તમારું એજ્યુકેશન કેટલું છે ટ્વેલ્થ સાયન્સ

અને અમદાવાદથી કે ભાઈ કોઈ પણ જગ્યાથી અહીંયા આવે તો પહેલાં લોચો અને ખમણ ને એ બધું યાદ કરે જ છે આપણા સુરતનું અને ફૂડ પણ સારું હોય છે આપણું તો મને વધારે તો સુરતમાં જ મજા આવે જમવાની અમદાવાદની કોઈ એક ડીશ તો હશે ને કે આમ વધારે ભાવતી હોય હવે ત્યાં મસ્કા બન છું વધારે કારણ કે ત્યાં મસ્કા બહુ જ ફેમસ છે અને બીજું કશું તો મેં એવું કંઈ ફેમસ હજુ ખાધું નથી અચ્છા કેટલો ટાઈમ છો ત્યાં ગયાનો સમથિંગ પંદરથી વીસ દિવસ હજુ વધારે દિવસો પણ નથી થયા હું ગઈ એના એટલા માટે મને વધારે નથી ખબર અમદાવાદની ટિંકલ સુરત છોડવાનું કારણ મારું કારણ એ છે કે મારો ભાઈ છે વિજય એની ઓફિસ ત્યાં છે અમદાવાદમાં એ પ્રોડક્શન હેડનું કરે છે કે સોંગ બનાવવાનું કામ કરે છે કે કોઈ પણ પ્રોજેક્ટ લઈને એના પર કામ કરે તો એની ઓફિસ ત્યાં છે એને એકલાને ત્યાં રહેવું પડતું હતું અને ભાભીને એકલા રહેવું નહોતું અને ભાભીને મમ્મી પપ્પા સાથે જોતા હતા કારણ કે હિંયા નાનો છે ભાઈનો છોકરો તો ભાભીને એકલા ફાવતું નહોતું કે દાદા દાદી સાથે મોટો થાય અને વધારે એને ખબર પડે બધી એટલા માટે રીઝન એ જ છે કે ભાઈ સાથે રહેવાનું ઓકે હા તો તમે આ એક્ટિંગ ફિલ્ડની શરૂઆત ક્યાંથી કરી અને કયા પ્રોજેક્ટથી કરી એક્ઝેક્ટલી સૌથી પહેલાં હું જોબ કરતી હતી અને ત્યારે હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરતી હતી અને ઇન્સ્ટાગ્રામમાં હું મીન્સ મારું કોઈ કામ નહોતું આ કોઈ ઇન્ડસ્ટ્રીને લઈને ખાલી મારા ફોટાઝ પોસ્ટ કરતી હતી અને એમાંથી મને સારા એવા ફોલોવર્સ હતા કે દસ હજાર જેવા ફોલોઅર્સ હતા ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં નહોતી ત્યારે તો એમાંથી મને એક મેસેજ આવ્યો એક મૂવી માટે અને એ મૂવી માટે હું ત્યાં ગઈ કે ભાઈ તમને કામ કરવાની ઈચ્છા છે તો મેં ઘરે વાત કરી કે આવી રીતે આમ છે તો મારા પપ્પાનો ઇન્ટરેસ્ટ મને વધારે દેખાણો કે મારા પપ્પાને ઇન્ટરેસ્ટ છે આમાં એમ તો એ જોઈને પછી ઘરેથી બધાએ ડિસિઝન લીધું કે અમે લોકો મળ્યા એમ તો હું ભાઈ અને ભાભી અમે ત્રણેય મળવા ગયા અને ત્યાં જઈને મને એક ડાયલોગ આપ્યો તો મારાથી કેવું થયું કે ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં તો આપણાથી ડાયલોગ બોલાય નહીં તો મને ડાયલોગ આપ્યો પણ મારાથી ના બોલાણો પછી મેં એક એમાં એક એવો રોલ કર્યો છે કે હીરા હિરોઈન જતા હોય અને હું ખાલી સાઈડમાંથી નીકળું છું એ મારું ફર્સ્ટ કામ છે કે ભાઈ એક મૂવીમાં કે હું ખાલી સાઈડમાંથી નીકળું છું અને એટલી બધી હું દેખાતી પણ નથી પણ એ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો અને બે એ ખાલી એટલા શૂટ માટે હું બે દિવસ ત્યાં હતી એક દિવસ આખો દિવસ રેડી થઈને બેઠી હતી અને બીજા દિવસ પણ રેડી થઈને બેઠી અને બપોર પછી મારો વારો આવ્યો ખાલી મારે નીકળવાનું પાસ થવાનું હતું એટલામાં પણ સારો એક્સપિરિયન્સ હતો થોડોક ડર પણ હતો અને એ પછી ધીમે ધીમે લોકોને ખબર પડી કે મેં મૂવીમાં કામ કર્યું છે મને એટલું કામ કર્યું એ નહોતી ખબર બધાને એમ હતું કે હા ટ્વિંકલે મૂવીમાં કામ કર્યું છે તો એમાંથી પેલા નાના નાના વિડીયોઝ બનાવતા હોય ને એની મને ઓફર આવી ઓકે જેમ કે સૌથી પહેલાં એક મેં એકદમ મોંઘો વિડીયો બનાવ્યો છે અને આના ફોલોવર્સ પણ સારા હતા પછી કિરણભાઈના વિડીયો જોતા જ હશે આપણે સાથે જ કામ કરતા તો કિરણભાઈના વિડીયોમાં કારણ કે ત્યારે એમનું જીમ ચાલતું હતું કિરણભાઈને યસ તો હું ત્યાં જીમ કરવા જઈ હતી અને ખબર પડી કે હું આમાં મેં એક મૂવીમાં કામ કર્યું છે એમ પણ મેં શું કામ કર્યું કારણ કે મારો ડર જ હતો કે ભાઈ હું ત્યાં ના કરી શકી પછી એને કીધું કે હું વિડીયો બનાવું છું અને તું પણ એક વિડીયોમાં આવ પછી અમે એક પહેલો વિડીયો બનાવ્યો કંકુ પગલાં જમાઈના કંકુ પગલાં અને એ બહુ જ વાયરલ થયો હતો જે પહેલો વિડીયો મારો એટલો વાયરલ થયો હતો પછી એ બનાવ્યા પછી લોકોને હું ગમવા લાગી અને ઘણા બધા લોકો મને કહેવા લાગ્યા કે તારા વિડીયો સારો આવ્યો છે આ જમાઈના કંકુ પગલાં અને એમાંથી ધીમે 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 અઠવાડિયામાં એકવાર હું કામ કરવા માંડી કે ભાઈ વીકમાં એક મારું કામ હોય જ છે આ વિડીયો બાબતે પછી જ મોસ્ટ ઓફ હું કામ કરતી હતી પછી ધીરે ધીરે બીજી એક ચેનલ આવી ટીનુ બબલી બબલી હા તો ટીનુ બબલીમાં હું કામ કરતી હતી કે ટીનુ બબલી અને એ મારા પપ્પાની જ ચેનલ હતી કે મારા પપ્પાએ પ્રોડ્યુસ કર્યું હતું કારણ કે મારા પપ્પાને એટલી ઈચ્છા હતી આ કામમાં કે તું તારું પોતાનું કર પણ હું કરતી તો એને બબલી છે બબલી છે બબલીમાં સાગર કરીને હા તો એને ખબર પડી એ મળો મારા ઘરે આવ્યો તો મળો અને પછી મારા પપ્પાને ઇન્ટરેસ્ટ એમાં વધારે હતો ને હું કાંઈ કરતી નહોતી તો એને મળી ગયા એટલે એને એમ કીધું ચલો આપણે સાથે આવી રીતે કામ કરીએ એમ તો કર્યું પણ હું તો એમાં ડરતી જ હતી કારણ કે એ બધી વસ્તુમાં મને ડર આપણું કામ તો કેવી રીતે કરવું બીજામાં વર્ક કરવું ઈટ્સ ઓકે પણ આપણે પોતાનું ના કરી શકીએ એમ મને એવું હતું પછી ધીમે ધીમે એ કરતી ગઈ એ કરતી ગઈ પછી મારી પોતાની ચેનલનો ટોપિક નીકળો ઘરે કે મારા પપ્પાને એવું થયું કે તારા નામથી એક ચેનલ કરી એમ હું તો મારા નામથી ચેનલ કરશો અને એમાં કેટલો બધો ખર્ચો થશે એમ મી તો આ બધું બનાવે કહી એટલા તો સસ્તા ના પતે એમ પપ્પા કે એનું ટેન્શન તું શું લે છો કે તું કર ને એમ મેં તું ચલો વા પહેલાં તો નાચ પાડતી હતી તો એ છતાંય જબરજસ્તી પપ્પાએ ચાલુ કર્યું કારણ કે એને એક એવું હતું કે એની પોતાનું કંઈક હોય અને એની પોતાની ઓળખાણ હોય કે મારી પોતાની ઓળખાણ હોય એમ પછી સૌથી પહેલાં તો એક સોંગ નાખ્યું હતું છોકરીઓ છોકરીઓ હતી અને પછી ધીમે ધીમે એક

પછી એ કર્યું પછી આંબલી પીપળી કર્યું આંબલી પીપળીમાં મારા ડબલ રોલ હતા અને ધીમે ધીમે એક સોંગ આવ્યું જે ઓકે ઘૂમર્યું બધાને ખબર જ છે ઘુમર્યું પછી ઘૂમર્યા કર્યા પછી એક બહુ સારી ઓળખાણ થઈ મારી એક અલગ જ ઓળખાણ થઈ અને લોકોના નજરમાં પણ બહુ જ આવી ઘૂમર્યા પછી

એના લીધે અત્યારે હું અહીંયા છું રિંકલ આટલા બધા પ્રોજેક્ટ કર્યા અને ફેન ફોલોઈંગ પણ બહુ બધું થઈ ગયું છે કોઈ એવી યુનિક ફેન કે આમ તને એમ થાય કે નહીં ખરેખર આ દિલથી ફેન છે મારો એક એક છોકરી હતી નાની અને એ વડોદરાની હતી એના મમ્મીની ડેથ થઈ ગઈ તો એના મમ્મીની ડેથ થઈ ગઈ ને તો અઠવાડિયામાં એ મારી બહુ મોટી ફેન હતી તો એના મમ્મીની ડેથ થઈ ગઈ ને તો અઠવાડિયામાં એને એવું એવી જીદ કરી કે મારે જ મળવું છે અને એના મમ્મીની ડેથ થઈ ગઈ છે એને કંઈ નથી કે મને ટ્વિન્કલને જ મળવું છે એમ એટલે એક એવી વાત હતી મારા માટે એક ઇમોશનલ વાત એ હતી અને એક એવી ફેન એ હતી કે ભાઈ એને અત્યારે એના મમ્મીની ડેથ થઈ ગઈ છે તો છતાં એને હું દેખાવ છું એમ એવી ફેન છે મારી તો મારા સોસાયટીમાં રહેતા હતા અને એના રિલેટિવ્સમાં હતા તો એની વાત કરી કે ભાઈ ટ્વિંકલ સુરતમાં રહી છે તો એમને મળવું છે અને આના થઈ ગઈ છે તો એને ખબર પડી કે અમારી સોસાયટીમાં જ રહી છે અને એ લોકોએ બોલાવી અને મને મળવા આવી અને જ્યારે મને મળવા આવી અને મને ખબર પડી કે આ અમારી આવી ફેન છે તો મળવા આવી ને તો ડાયરેક્ટ મને હક કરી ગઈ અને એ ફિલિંગ કંઈક અલગ જ હતી મારા માટે અને મને એવું થતું હતું કે એના મમ્મીની ડેટ થઈ છે અને આ છોકરી અહીંયા મને મળવા આવી એ પણ હજી એક અઠવાડિયું થયું છે તો એનાથી મોટી ફેન તો કોણ હોય મારી યસ ઓકે તો ટોટલ અત્યાર સુધીમાં તમે કેટલા પ્રોજેક્ટ્સ કર્યા છે પ્રોજેક્ટ મને યાદ નથી મેં કેટલા કર્યા છે એકચ્યુલી મેં સમથિંગ ક ફિફ્ટી આપ કા પછી આસપાસ કર્યા છે ઓકે મૂવી સોંગ્સ વધુ મિક્સ હા મે એક મૂવી કર્યું છે જે આવામાં છે ઓકે ક્યારે આવી રહ્યો છે એ મૂવી હવે એની ડેટ ફિક્સ તો નથી થઈ પણ મને એવું લાગે છે કે આવશે પહેલા હું બીજું પણ કરી નાખીશ પ્રોજેક્ટ બીજો કારણ કે વાત ચાલી રહી છે મારે બીજા મૂવીની એટલા માટે ટ્વિંકલ આ ફિલ્ડની સાથે સાથે બીજું શું કરો છો મારો એક ડિઝાઇનર સ્ટુડિયો છે જે ત્યાં ડિઝાઇનર ક્લોથિંગ એંગ રેન્ટ પર આપીએ છીએ અમે ઓકે શું નામ છે ટ્વિન્કલ પટેલ ડિઝાઇનર સ્ટુડિયો મારા જ નામથી છે કે વાત છે અને ક્યાં છે અહીંયા સુરતમાં કે પછી સુરતમાં વરાછામાં ઓકે અચ્છા તો બિઝનેસ અને એક્ટિંગ આ બંને તમે એકસાથે કેવી રીતે મેનેજ કરો છો જ્યારે હું શૂટમાં આવું છું ત્યારે મને કંઈ એવો ફોર્સ નથી હોતો કામનો અને શૂટમાંથી ફ્રી થાવ ઘરે આવું રેસ્ટ કરી લો અને પછી હું સ્ટુડિયો પર જાઉં ફ્રીમમાં જ હું સ્ટુડિયો પર જાઉં છું કારણ કે મને મારી જે પાર્ટનર છે એટલો ફોર્સ નથી એનો કે ભાઈ તું હું ડેઈલી આવીને વિઝિટ કરું એટલે કરું છું પાર્ટનર હોય કે મારું મેઇન વર્ક એમાં એ હોય છે કે જ્યારે મારા નવા ક્લોથ બને કે કોઈ પણ નવી ડિઝાઇન આવે તો એના પર મારે શૂટ કરવાનું એટલે એવું કંઈ પણ મારું કામ હોય તો એ છતાં પહેલાં હું એ કામ કરું ખરી પછી હું બીજું પ્રિફર કરું કારણ કે હવે ચાલુ કર્યું છે તો મારે એના પર પણ ધ્યાન દેવું પડે આમ આઈડિયા ક્યાંથી આવ્યો મારી ફ્રેન્ડ છે જે મારી પાર્ટનર છે એ જ મારી ફ્રેન્ડ છે દીક્ષિત એકચુલી એનું નામ દીક્ષિત આજ પણ બધા પ્રેમથી એને દીક્ષિત કહે છે તો એને કીધું કે મારે આવી રીતે આમ પ્લાન છે અને હું ઘણા ટાઈમથી મારે આવું કરવું છે તો મને એવી ઈચ્છા કે ઈચ્છા છે કે ભાઈ તારા નામથી કરી નાખે અને એને જ મને કીધું કે ભાઈ આવી રીતે આમ કરે અને મને પણ ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી ખરી કારણ કે મને છે ને ડિઝાઇનર કપડાનો બહુ શોખ છે એ ખબર જ છે કે મને સારા સારા કપડાં પહેરવા જોઈએ કે આવું તો મને પહેલાં મારું એવી ઈચ્છા હતી ખરી કે મારું પોતાનું કંઈક એવું હોય કે ત્યાંથી હું ડાયરેક્ટ લઈને પહેરી શકું એમ અને ત્યાં જ મને દીક્ષી મળી ગઈ અને એને આવી વાત કરી હમ તો અમે એટલું ફાસ્ટ કામ કર્યું કે એક વર્ષમાં જ અમે આ સ્ટુડિયો ચાલુ કરી દીધું તો કપડાની વાત નીકળી જ છે તો તમે ઓડિયન્સને જણાવો કે તમારા કપડાં એક્ઝેક્ટલી તમે ક્યાંથી શોપિંગ કરો છો એક્ઝેક્ટલી એક એક જ જગ્યા ના હોય અલગ અલગ જગ્યા પરથી હોય છે જેમ કે વરાછામાં ઘણી એવી શોપ છે કે અમુકના મેં પ્રમોશન કર્યા છે ત્યાંથી મને મળ્યા છે અને અમુક એવું છે કે ભાઈ હું કોઈ મોલમાં ગઈ છું કે પછી કોઈ એવી જગ્યા પર ગઈ છું કે ત્યાં મને ડિઝાઇનર ક્લોથ મળી ગયા છે તો હું ત્યાંથી લઈ લઉં બોમ્બેથી પણ લઉં છું માર્કેટમાંથી પણ લઉં છું એવું હું નથી કે એવું મારે નથી કે ભાઈ કોઈ મને બ્રાન્ડ જ જોઈએ બસ મને પહેરવા ગમમાં જોઈએ મને સારા લાગવા જોઈએ એકવાર છે ને મારી સ્કૂલ સ્કૂલમેટ છે એનો ફોન આવેલો છોકરીનો કે ટ્વિંકલ કપડા ક્યાંથી લે છે છે પૂછી લે ને હા એવી કોમેન્ટ પણ હોય છે મને કે ભાઈ આ ક્યાંથી લીધું છે યસ એટલે મેં એ જવાબ આપેલો કે કોઈ એક દુકાનથી ચોઇસ ના જ હોય અલગ અલગ વેરાયટી વાળા અલગ અલગ જગ્યાએથી લીધે હોય ભાઈ માર્કેટ છે જે પેલી માર્કેટ ભરે છે સ્ટોલની ત્યાંથી પણ કપડા લઉં છું અચ્છા અને અમુક કપડા હું ત્યાંથી લઉં છું કે ભાઈ ભલે સસ્તા હોય સો બસ્સો રૂપિયાનું હોય પણ એ મને સારું લાગે એટલે હું લઈ લઉં કે આમ માર્કેટમાં જવાનું આમ ગમે ખરું હા ગમે મને શોપિંગ કરવી તો બહુ ગમે શાકભાજીની શોપિંગ કરવા ગયા છો ક્યારેય નહીં ગમે કરવા નહીં થયું ઓકે ટ્વિંકલ આ ફિલ્ડમાં સતત ટ્રાવેલિંગ ચાલુ હોય છે તો સ્કિન અને કઈ રીતના ધ્યાન રાખે છે સ્કીન પર તો મારું ધ્યાન રહી છે ડેલી નાઇટ ક્રીમ યુઝ કરું છું અને ડેઈલી સવારે સનસ્ક્રીમ યુઝ કરું છું પણ હેલ્થ પણ નથી રહેતું કારણ કે મને ખાવા બહુ જોઈએ અને પ્રોપર ડાઇટ હું નથી કરી શકી હજી સુધી મેં ઘણી વાર ટ્રાય કરી હું ડાઇટ કરું પણ નથી થતું તો બહાર જઈએ તો ચટપટું ખાવાનું મન થાય અને ક્યુ કે કંઈ પણ હોય ખાઈ લઈએ

પાણી વધારે પીવું ફ્રૂટ વધારે ખાવું અને ક્રીમમાં સનસ્ક્રીન પહેલાં યુઝ કરું કારણ કે આપણે અહીંયા ટેન વધારે હોય છે સન વધારે હોય છે એટલે ટેન સ્કીન જલ્દી થઈ જાય છે આઈ વિલ ટ્રાય હું આવું કંઈક ટ્રાય કરીશ અને જેટલી છોકરીઓને ક્વેશ્ચન હતો ને કે ટ્વિંકલ ધોળી કઈ રીતના દેખાય છે તો એનો જવાબ આ છે જોઈ લેજો ભાઈ તમને આ ફિલ્ડમાં આવવા માટે સૌથી વધારે સપોર્ટ કોનો રહ્યો છે ઓફકોર્સ મારા પપ્પાનો અને અત્યારે હાલમાં સપોર્ટ ભાઈ મમ્મી બધા જ કરે છે કે ભાઈ રાતે હું નીકળી હોય મીન્સ રાતે મારું શૂટ હોય કે ભાઈ રાતે મારે નીકળવાનું છે ત્રણ વાગે સવારે શૂટ હોય પણ કદાચ એવું હોય કે વહેલું નીકળવાનું એમ તો એ મને ખાધા વગર ના જવા દે ભાઈ ભાગતીને ચા તો મને ખવડાવે છે અને શૂટ ખતમ કરીને હું ઘરે આવું તો પણ મને ચા તો પીવડાવે છે ગમે એટલા વાગે આવી તો ચાના શોખીન લાગી રહ્યા છે તમે ચાના શોખીન ફૂલ છે અમારા ઘરમાં બધા જ ઇંગલ ફેમિલી નું તો સપોર્ટ હતો પણ આમ સગાવાળામાંથી કોઈ મેણા ટોણા સગાવાળામાં એવું હતું ને કે ભાઈ સ્ટાર્ટિંગમાં મારા સ્ટાર્ટિંગમાં મારા પપ્પાને બધા કહેતા કે તમારી છોકરીને આ કામ ના કરવા દેવું જોઈએ મારા પપ્પા એવું કહેતા કે ભાઈ હજી આટલું નહીં હજી આનાથી વધારે કામ કરવું જોઈએ પછી ધીમે ધીમે મેં કામ કરતી ચાલુ થઈ ગયું અને પછી ધીમે ધીમે મારું એક નામ થવા લાગ્યું પબ્લિકમાં વધારે ફેમસ થવા લાગી અને એના જ છોકરા મને લાઈક કરતા હોય તો પછી એ લોકોના નજરમાં એક અલગ ઇમેજ થઈ ગઈ કે ભાઈ એટલું આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું એટલું ખરાબ પણ નથી

ટિંકલ હું સમજી શકું છું તને પણ હું એ બી કહીશ કે જે આ મેણાટોણા ટોણા મારાવાળા સમાજમાં અમુક લોકો છે અને હાલમાં ગર્લ્સ કે બોયસને પોતપોતાની ફિલ્ડમાં આગળ વધવું હોય તો આ સમાજના લોકો એને અટકાવે છે તો ખરેખર એને કઈ રીતના ટેકો આપવો જોઈએ મારું કહેવાનું એ છે કે ભાઈ કોઈ પણ છોકરીની ઈચ્છા હોય કે ભાઈ મને એક્ટર બનવું છે કે મોડલ બનવું છે તો ઘરેથી એને સપોર્ટ કરો અને ઘરેથી એને સપોર્ટ કર્યા પછી એ છોકરી એવું કામ કરીને બતાવે એને કે ભાઈ એના મમ્મી પપ્પાને ગર્વ થાય કે ભાઈ મેં આ કામ કર્યું છે અને મારા મમ્મી પપ્પાને મારા ઉપર ગર્વ છે એમ કે ભાઈ ખુશ છે મારાથી અને મમ્મી પપ્પા પણ એવું ધ્યાન રાખે કે ભાઈ મારી છોકરીને આમાં ઇન્ટરેસ્ટ છે તો એ આમાં સપોર્ટ કરે અને એની સાથે રહીને જોવે કે ભાઈ એ શું કરે છે મીન્સ શું કરવા માંગે છે એ આના માટે રેડી છે કે નહીં પ્રિપેર છે કે નહીં એ આ કરી શકે છે કે નહીં એમ જો એ ના કરી શકતી હોય તો એને સમજાવો કે ભાઈ તારું ફ્યુચર આમાં નથી તું આ નથી કરી શકે એમ તું એવું કર કે જે તું કરી શકે છે જેમ કે તું કોઈ ડિઝાઇનર ફિલ્ડમાં તને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ તારું ઈ વર્ક સારું છે તો તું ઈ કર બરાબર તને બ્યુટીમાં ઇન્ટરેસ્ટ છે કે ભાઈ તને મેકઅપ સારો આવડે છે અને તને તને વધારે વધારે ફાવે છે તો તું કામ કર એમાં તને તારું ફ્યુચર છે એમાં વાત એટલે મારું કહેવાનું એમ છે કે ભાઈ એ છોકરાઓ પણ સમજે છોકરા કે છોકરી જેને આ સમજાવવામાં આવે કે ભાઈ તારું ફ્યુચર આ ઇન્ડસ્ટ્રીમાં નથી કે તું મોડલ માટે રેડી નથી કે પછી તું એક્ટર માટે રેડી નથી તો એ પણ સમજે કે ભાઈ નહીં હું આમાં

તમે સોશિયલ વર્ક કરો છો અને કરો છો તો શું કરો છો સોશિયલ વર્ક કરું છું પણ આ કેવું છે ક્યારેય મેં આ સોશિયલ મીડિયામાં એ મૂક્યું નથી જેમ કે ગાયો છે તો ગાયો માટે હું અલગથી રાખીને મૂકી દઉં છું કે ભાઈ જે બી હું કમાવું છું એમાંથી કંઈક પાંચસો રૂપિયા છે કા પછી હજાર રૂપિયા છે કે એક સાથે મને વધારે કોઈ એવું પેમેન્ટ આવ્યું છે તો એક એક સાથે દસ હજાર રૂપિયા મૂકી દઉં છું તો એ મારા પપ્પા જ રાખે અને મારા પપ્પા જે અમારી ગામની ગાયો છે જે અમાંડંડ પર હું રહું છું ત્યાં ગૌશાળા છે તો એ ગામની ગાયોનું કંઈ એવું સેવાનું વર્ક થતું હોય ત્યાં એને આપે શું છે આપણે પાછું એક્ટિંગ ફિલ્ડ તરફ જો આવીએ તો તમે જે પણ આજ સુધી પ્રોજેક્ટ્સ કર્યા એમાંનું કોઈ એક એવું કેરેક્ટર જે કરવું બહુ અઘરું હતું અથવા તો પછી એની સાથે બહુ એક અટેચમેન્ટ હતું એવું તો મોસ્ટ ઓફ તો મને નેચરલ જ બતાવ્યું છે બધામાં કે હું જેવી છું એવી જ સોંગમાં ને દેખાવું છું એમ અને એવું કેરેક્ટર એક મારા માટે અઘરું હતું કે એક દાખલા આવ્યા હતા એવું તો નહીં કે ભાઈ એ મને તમે લાસ્ટ ક્વેશ્ચન શું કર્યો અઘરું તો તમે કર્યાલ હોય તો ડાકલા હતા અને એમાં એક મારું અલગ જ કેરેક્ટર હતું અને એ મેં પહેલી વાર કર્યું હતું મને કેરેક્ટર કરવું અઘરું લાગતું હતું પણ મિલન જોશી આપણો જે ડાયરેક્ટર છે હરેક સોંગમાં એ જ કરે છે આપણા તો એને મને એમ કીધું તું આ કરી પણ શકી અને તું સારી પણ લાગીશ તારા પર લુક સારો લાગશે મેં કીધું ઓકે કંઈ વાંધો નહીં ચાલો આપણે કરીએ અને ફાઇનલી એ સોંગ કર્યું અને શૂટ પણ થઈ ગયું શૂટમાં પણ જેટલું મને અઘરું લાગતું હતું ને એટલું અઘરું હતું નહીં હા પણ એ બધી મોમેન્ટ્સ જે હતી જે કંઈ સિરિયસ બતાવવાની આ તે બધું કરવું તો પડ્યું હતું થોડું પણ જ્યારે સોંગ રિલીઝ થવાનો ટાઈમ એવો અને એડિટિંગ કરેલું જે મેં જોયું મેં તું બાપ મેં આ વસ્તુ કરી છે થોડુંક અલગ જ હતું મારું ટિંગલ આટલા બધા પ્રોજેક્ટ કર્યા છે આટલા બધા એક્ટરો સાથે કામ કર્યું છે કોઈ બેસ્ટ કોઈ એક્ટર કે આની સાથે આમ દિલથી કામ કરવાની મજા આવી છે આકાશ પંડ્યા આકાશ પંડ્યા હા એ સાથે હોય છે તો એની અલગ કેરિંગ પણ હોય છે અને પછી કંઈક ને કંઈક મસ્તી કરાવતો રહેતો હોય છે કારણ કે એ વધારે મારી જોડે અટેચ છે અને એની સાથે વર્ક કરવાની પણ મજા આવે પણ હજુ એક કહેવા માંગીશું ઓમ બારેયા જેની સાથે મેં વધારે વર્ક કર્યું છે એની સાથે પણ મને બહુ મજા આવે પણ એનું એવું છે કે ભાઈ હર એક વસ્તુમાં એને મને ચીડવવી પડે હર એક વસ્તુમાં કે મને કંઈક ને કંઈક ખીજવતો રહેતો હોય ચીડવતો રહેતો હોય કા પછી કંઈક ખાડી કરતો રહેતો હોય મસ્તી કર બહુ જ છે એટલે આવે મારા સાથે વાત કરવા માટે મને વધારે મજા આવે ઓકે લોકડાઉન વખતે ઘણાને લાઈફમાં અમુક ખરાબ વળાંક આવ્યા તો અમુક સારા આવ્યા તમારું કેવું રહ્યું લોકડાઉન લોકડાઉન વખતે મારા પપ્પાનું કામ ચાલતું હતું સાઈટ પર અને એ કામ એનું બંધ થઈ ગયું લોકડાઉન ટાઈમ જ બંધ થઈ ગયું એનું કામ અને ત્યારે જ હું આ યુટ્યુબનું કામ કરતી હતી અને એ ટાઈમે જ મારા યુટ્યુબના જે પૈસા હતા એ વિડ્રો થયા તો એ કામ બંધ થયું તો ડાયરેક્ટ અહીંયાથી પૈસા આવતા ચાલુ થયા તો એ બસ એ જ હતી દુઃખની વાત કે ભાઈ ત્યારે પપ્પાનું કામ બંધ થઈ ગયું અને ખુશીની વાત એ હતી કે અહીંયાથી પૈસા આવતા થયા અને એ ટાઈમ વખતે ઘુમર્યું જ્યારે ઘુમર્યું રિલીઝ થયું હતું અને એ ઘુમરિયામાં વધારે હાઈપ મળી કારણ કે નાના નાના છોકરાથી માંડીને અત્યારે જે વડીલો છે ત્યાં સુધી ઘુમરિયું જોતા હતા એ ટાઈમ પર અને ત્યારે ઘુમરિયું સોશિયલ મીડિયામાં એટલું વાયરલ હતું કે એ ટાઈમ પર બધા જોઈએ તો એક એવું પણ હતું કે ભાઈ યાર આ બધી વસ્તુ અત્યારે ચાલે છે એ ટાઈમ પર અમે ખુશ પણ હતા ઘુમરિયું જયારે વાયરલ થયો ત્યારે કામ દિલથી કેવો આનંદ હતો કે હવે કેવી ફિલિંગ હતી વાયરલ થયા પહેલાં જેવી ફિલિંગ હતી ખુશવાળી કે આપણે બધા સાથે જ એનું પ્રમોશન કરવા જતા અને જ્યારે આપણે પ્રમોશન કરવા જતા ત્યારે જે છોકરાઓની જે ખુશી હતી આપણને બધાને જોઈને તમે પણ સાથે જ આવતા આપણને બધાને જોઈને એ લોકોને જે હેપીનેસ મળતી હતી ત્યાંથી જ આપણે જીતી ગયા હતા કે ભાઈ આ સોંગ વાયરલ થઈ ગયું આપણે એટલે ખુશી કંઈક અલગ જ હતી ને એ ટાઈમ પણ કંઈક અલગ જ હતો યસ અને જ્યારે આપણે બનાવ્યું ત્યારે આપણે આમ એવું નહોતું કે આ વાયરલ થશે એટલું બધું હા મને એવું હતું કે ભાઈ ચલો મિલિયન તો થશે જેમ સોંગ એવું છે એટલી નથી ખબર કે એક દિવસમાં મિલિયન અને લગભગ ત્રણ કે ચાર દિવસમાં એટલી હાઈટ પકડી લીધી ને કે હવે દિલ બધે એક્સેપ્ટ કરી લીધું કે નહીં ભાઈ ફૂલ્લી વાયરલ થઈ ગયું છે હા ઘણા પ્રોબ્લેમ પણ આયા હતા એ સોંગ પણ આખરે બધા થી લડીને આપણે લડીને સોંગ યસ પરથી જ આપણે અહીંયા છીએ હજી 100% તો તમે બંને જે એમાં છો એક્ટિંગ કરી હતી તમે બંને તો ઓડિયન્સને જણાવો ને કોઈ એવી એક સ્ટોરી જે સેટ પર બની હોય ને એકદમ મસ્ત હોય એવી એવી સ્ટોરી તો એ છે કે ભાઈ પાર્થ ભાઈનો કેરેક્ટર જબરજસ્ત હતો કે પાર્થ ને જોવા માટે એક અલગ જ ક્રાઉડ છે એ કોઈ એવી સ્ટોરી હતી ખરી આપણી ના એવું તો કઈ નતું એવું કઈ ખાસ શાંતિ દે પૂરો એવું કઈ તો ના નોટ તો લોકડાઉનમાં કંઈક નવું કંઈ શીખ્યા ઘણા લોકો ડાલગોના કોફીને ને એવું બનાવતા તમે કંઈ એવું કંઈ શીખ્યા હું કંઈ શીખી નથી પણ મારો ભાઈ છે ને એ ખૂબ પણ છે ભાઈ રસોઈ સારી બનાવી લે છે વિજયભાઈ વિજય કાછડિયા તો એ રસોઈ સારી બનાવી લે છે એક દિવસ પીઝા બનાવતો એક દિવસ સેન્ડવીચ બનાવતો એક દિવસ આ તે બધું જ બનાવ્યું જ કરે કોઈ પણ એ વસ્તુ નથી કે ભાઈ ઘરે અમે લોકડાઉનમાં નથી ખાતી જે વસ્તુ બહાર બનતી ને એ બધી જ વસ્તુ અમે ઘરે બનાવીને ખાઈ લીધી મન્ચુરિયન પીઝા કે વડાપાઉં બધી જ વસ્તુ એટલે તમારા હું કંઈ નથી શીખી પણ એ બધાએ ઘણું શીખી દીધી તમે એમને શીખતા જોયા ને લોકો શીખતા હતા વિંકલ પટેલને શું શું આવડે છે જમવામાં મને ચા આવડે છે અને હજુ સુધી મેં કંઈ બનાવ્યું નથી સોરી પણ આવું ના હોવું જોઈએ હું સ્વીકારું છું આવું ના હોવું જોઈએ આવું ના હોવું જોઈએ કે ભાઈ રસોઈ નથી આવડતી એમ રસોઈ તો હરેક છોકરીને આવડી છે કારણ કે એની ઓળખાણ જ રસોઈથી છે જો રસોઈ સારી બનાવતી હોય અને એ છોકરો ખાય લઈ ખુશાલ થઈ જાય કે ભાઈ મારી બાયડીને રસોઈ સારી આવડે છે ટિંકલ લગ્ન કરવાની ક્યારે ઈચ્છા છે કે આટલા ટાઈમ પીરિયડ પછી લગ્ન કરવાની છેલ્લા મીન્સ છેલ્લા તો નહીં આવતા બે વર્ષમાં તો ને કંઈક થઈ જ જશે ભાઈ એટલે ગોતવાનું ચાલુ કરી દીધું છે કે હા એટલે ઘરેથી ચાલુ જ છે અને નથી પણ એવું નક્કી નથી કે ભાઈ અત્યારે કરી જ નાખું છે એવું તમને પણ કહી દો તમારા ધ્યાનમાં કોઈ સારા છોકરા હોય તો મારા ટિંકલ બેન માટે જરૂર એમનું માગું મોકલાવજો બાયોડેટા મોકલજો તો કન્ટિન્યુ શૂટ કર્યા પછી આમ રિલેક્સ થવા માટે તમે શું કરો કન્ટિન્યુ શૂટ થયા પછી મારી સાથે એકવાર એવું બન્યું છે કે પંદર દિવસ મેં કન્ટિન્યુ બારોબાર શૂટ કર્યું હતું ઘરે નહોતી એવી કે ભાઈ એક દિવસ રાજકોટ હતું તો એક દિવસ અમદાવાદ હતું અમદાવાદથી વડોદરા હતું પાછી હું અમદાવાદ ગઈ શૂટ કરવા માટે એવું મારી જોડે બનેલું છે અને પછી હું ઘરે ગઈ અને ઘરે જયા પછી શું થાય કે ભાઈ પેલા તો મેં કીધું કે મમ્મી સારી રીતે ખવડાવે પીવડાવે ચા તો પેલા બનાવે અને જઈને પેલા એક દિવસ રહ્યા કન્ટિન્યુ સૂતી જ રહો ઘરે જયા પછી મને કામ કેવું કે આમ શાંતિ થાય કે ભાઈ ચલો હવે સુવાનો ટાઈમ આવ્યો છે સારી રીતે સૂઈ રહો એક દિવસ સુતી રહું અને પછી વરાછા આવું અને પહેલાં તો ફ્રેન્ડ લોકોને મળું

સારું નથી એટલું લેટ સુ લેટ સુધી સુ યસ પણ મને સુધરી જશે એક ટાઈમ આ બધા ગુણ આવશે છોકરીમાં તો એવા છોકરાઓ આવજો જેને આ બધા ગુણ સ્વીકાર્ય હોય બાયોડેટા મોકલવાનો એડ્રેસ છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચોખા ભાઈ સાચું નામ મોકલતા નકર આમ લિસ્ટ લાગશે લાંબી તો આજ સુધીનો બેસ્ટ પ્રોજેક્ટ કયો રહ્યો અને એ બેસ્ટ રહ્યો છે તો શું કામ બેસ્ટ રહ્યો બધાને ખબર છે ઘુમર્યું અને ઘુમર્યું એક સોંગ એવું હતું કે જેટલા મેં કામ કર્યા હતા એનાથી એક બેસ્ટ સોંગ હતું ત્યારે અને અત્યાર સુધી પણ બેસ્ટ છે કારણ કે લોકોની નજરમાં પહેલા તો ઘુમર્યું જાય ઘુમર્યુંથી જ હું ઓળખાવું છું એટલા માટે હું મારો બેસ્ટ ઘુમર્યું જ્યારે ચાલ્યું ત્યારે એક છાપ એવી થઈ ગઈ હતી ઘુમર્યું વાળી હા અને ક્યારેક તો એવી રીતે બોલે એ આ તો અને હાલમાં બીજું એ કે ઓલા ખાના કહો સોંગ એવું હતું કે ભાઈ એક હાર્ડ વાળું સોંગ હતું કે ભાઈ એક દુઃખી સોંગ હતું પણ એમાં એક ફિલિંગ અલગ હતી આપણે ત્રણ થી ચાર દિવસ શૂટ કરેલું ત્રણ થી ચાર દિવસ તો એમાં એક્ટિંગ કરવાની પણ મને બહુ મજા આવતી હતી અને એક્ટિંગ એમાં એવી નીકળી છે કે આમ રિયલ જેવી લાગે અને એ મને જોઈને વધારે ખુશી થાય કે ભાઈ આ સોંગ મેં કર્યું છે અને સોંગ પણ સારું છે અને સોંગનો વિડીયો પણ સારો દેખાય છે ઓકે એટલે એ રીઝન છે કે ભાઈ એ સોંગ સારું પણ છે અને લોકોને ગમે પણ છે શૂટમાં કોઈ એવી ઘટના કે તને આમ ચાલુ મેં એમ થયું કે છે ને અત્યારે જ ઘરે વહી જવું છે હા એકવાર થયું હતું મિલને કીધું એવું કે ટ્વિંકલ તને ખબર નથી પડતી હું શું કઉ છું એમ અને પેલું સોરી આકાશ પણ કઈક અલગ કેતો આકાશ એટલે પેલો આપડે ડાન્સર

કે ભાઈ ટ્વિંકલ તને ખબર નથી પડતી કે તું આમ કઉ છું ને કે તું આ કરે છે અને ત્યારે મારું ફેમિલી પણ ત્યાં હતું અને ઘણા બધા લોકો આમ જોતા પણ હતા કે ભાઈ મને જોવા આવ્યા હતા આપણું સોંગનું શૂટ થતું હતું શૂટ જોવા આવ્યા હતા તો મને તો ફિલિંગ બહુ જ ગંદી આવી કે મારાથી રહેવાનું નહીં રહેવાનું નહીં અને ત્યાં ત્યાં હું રડવા લાગીને ત્યાંથી નીકળી ગઈ ત્યાંથી નીકળી ગઈ પછી મમ્મી ને પપ્પા ને બધા હાર્યા હતા અને એ લોકો સમજાવી મહિલાને પણ કીધું ભાઈ સોરી યાર આવું થઈ ગયું એને ખબર નથી જોશમાં હતો એના જોશમાં હતો એનો કોઈ એવો મિનિંગ નહોતો કે ભાઈ હું ટ્વિંકલ ને આવું કહી દઉં એમ સાઈ ટાઈમ સિચ્યુએશન મને ખબર હતી સિચ્યુએશન એવી હતી કે ભાઈ કામમાં કામમાં હતો અને કામમાં એને બી એવો હતો કે સવાર પડે પેલા સોંગ પતાવવાનું છે હા અને ઉતાવળમાં ચાલતો હતો એટલે ઉતાવળમાં એને આવું કીધું પણ સ્વીટ બોય છે મિલન જોશી ટ્વિંકલ હવે તો આટલી બધી ફેમસ થઈ ગઈ છે અને જે ફેમસ વ્યક્તિ હોય એને કંઈક ને કંઈક અફવા ફેલાતી હોય છે અને એવી કોઈ અફવા કે જેના કારણે ફેમિલીમાંથી સાંભળવું પડ્યું હોય ફેસ કરવું પડ્યું હોય મારે ફેસ તો નથી કરવું પડ્યું પણ એક અફવા તો હતી કે ભાઈ ઓમ મારો બોયફ્રેન્ડ છે પણ એકચ્યુઅલીમાં એવું નથી કે મારો બોયફ્રેન્ડ છે એ મેં બી સાંભળેલું છે અને સોશિયલ મીડિયામાં પણ યુટ્યુબ છે કે પછી ગૂગલમાં સર્ચ કરે કે કાંઈ પણ કરે તો એ ભાઈ એવું બતાવે છે કે ટ્વિંકલ પટેલનો બોયફ્રેન્ડ ઓમ બહાર રહ્યા છે તો આ બધી વસ્તુ જોઈને અમે લોકો તો હસીએ અમને કઈ એનાથી ફરક નથી પડ્યો ને ક્યારેય અમે ફરક પાડ્યો પણ નથી મને બી કોઈ પૂછે તો મારો આન્સર એ જ હોય કે ભાઈ એક આર્ટિસ્ટ છે એટલે બસ સાથે કામ કરવાનો પ્રોજેક્ટ ત્યાં સુધી જ સીમિત હોય એ મારી એક અફવા હતી ઇન્ડસ્ટ્રીમાં કે પછી પબ્લિકમાં એ જ મારી એક વધારે અફવા લાગી હતી કે ભાઈ ઓમ બારે અને ટ્વિંકલ પટેલ બે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે પણ એનાથી મારે કંઈ સામનો નથી કરવો પડે કે કોઈ મને એવું કંઈ પૂછ્યું નથી ફેમિલીમાં કે ભાઈ વાળાને ખબર જ છે કારણ કે સાથે જ હોય છે મળે બસ એક જ હતી કોઈ અવનવા શોખ તમે રાખો છો ખરી કે આમ હોર્સ રાઇડિંગ છે સ્વિમિંગ છે કે વોટ એવર એક્સવાઈઝ એટ કંઈક અજીબ શોખ હોય આમ નવા હું સ્વિમિંગ કરું છું અને બીજું એક તો ગરબા ડાન્સ પછી ક્યારેક તો કાચમાં જોઈને ક્લેકલી કંઈક ને કાંઈ કરતી હોય કે ભાઈ નાચતી હોય ડાન્સ કરતી હોય એક્ટિંગ કરવા લાગ્યું કે ભાઈ રોવા લાગ્યું એવું બધા નખરા હોય એ બધા મારા અજીબ 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 બધું છે વિંકલ આવનારા કોઈ પ્રોજેક્ટ નવા જે ઓડિયન્સને કહેવા માંગતી હોય મેં એક મૂવી કર્યું છે એ મૂવી આવશે પણ એની ફાઇનલ ડેટ મને નથી ખબર કે ક્યારે આવશે એમ ઓકે તમારામાં કયા કયા ટેલેન્ટ છે એક્ટિંગને છોડીને એક્ટિંગને છોડીને હું ડ્રોઈંગ સારું કરી લઉં છું ડ્રોઈંગ કરું છું રાઇટિંગ પણ સારું કરું છું ક્યારેય કર્યું છે રાઇટિંગ કોઈક અશે તમારી પાસે કંઈક લખેલું શું લખો એક્ઝેક્ટલી લખો તો એટલે એ ટાઈપનું નહીં પણ કંઈક મને એવું વિચાર આવે કે ભાઈ આ મારે કંઈક લખીને રાખવું છે એમ લાઇક વસ્તુ છે તો એ લખી નાખવું એક ઘણા બધા ફેન્સ મળતા હોય ફ્રેન્ડ્સ મળતા હોય પરિવારજનો મળતા હોય તો કોઈ એવું ગિફ્ટ આપેલું કે અત્યાર સુધી બેસ્ટ ગિફ્ટ છે મારા પપ્પાએ તો મેઇન ગિફ્ટ તો મને એ જ આપ્યું છે કે ભાઈ હું અત્યારે આ પોઝિશન પર છું ઓકે એ જ મારો બેસ્ટ ગિફ્ટ છે કોઈ એવી એમ્બેરેઝિંગ મોમેન્ટ બની છે કે યાર શટ આ નોતું થવું જોઈતું આ નોતું બોલવું જોઈતું કોઈ અમારા વિશે કે કઈક એવું તો મને ઘણી વખત થાય કારણ કે હું છે ને એકદમ ઉલટા સી તું બધું બોલી નાખું ક્યારેક મને ખબર નથી રહેતી કે હું શું બોલી છું ત્યારે મને એવું થઈ જાય કે હા યાર આ આ નહોતું બોલવાનું આવું નહોતું કરવાનું કારણ કે ઘણી વખત એવું થઈ જાય છે કે ભાઈ બોલવા કંઈક અલગ જાતિઓ અને બોલાય જે કંઈક બીજું ત્યારે મને આવી ફીલ આવે છે કે આમ ગુસ્સો એકદમ આવતો હશે ગુસ્સો કે સાંજ સ્વભાવ છે ના ગુસ્સો પણ કરું છું અને શાંત પણ રહું છું ગુસ્સો છે ને વધારે વધારે મારા નજીકના કોઈ હોય છે ને એના ઉપર વધારે કરું છું જેમ કે મમ્મી પપ્પા ભાઈ કોઈ એવું ફ્રેન્ડ છે મારું કે ભાઈ બહુ ક્લોઝ છે એની સાથે એવા રિલેશન છે તો એના પર ગુસ્સો થાય ઓકે આમ ઘરમાં કોનું વધારે માનવાનું વધારે કોનું માનવાનું એમ કે ગુસ્સામાં તને હેન્ડલ કરી શકે એમ ગુસ્સામાં સૌથી વધારે હેન્ડલ કરતો હોય ને તો અમારા મમ્મી જેમાં પેલા બધું થઈ જાય પછી શાંતિથી બેસીને સમજાવે કે આમ ના કરાય શાંતિથી રહેવાય બધું મારી મમ્મી કરે પાછળથી બધું મમ્મી ભેગું કરે તારું બીજે ભાઈ તો ખબર છે ટોમ એન્ડ જેરી જેવું છે ઝઘડ ઝઘડ ચાલુ હોય હા એટલે મમ્મી બધું સમજાવે કે ભાઈ આમ નો કરાય હારે કામ કરવું છે ઝઘડો નો કરાય તો એ તમારા મોટા ભાઈ છે કે તમે એમના કરતા મોટા છો ના એ મારા મોટા ભાઈ છે ઓકે તમે લાઈફમાં શું ગોલ રાખીને ચાલો છો કે આ તો મારે એક દિવસ કરવું જ છે મારો ગોલ અત્યારે તો એ જ છે કે હું જે બી કામ કરું ક્યારેક તો નેગેટિવ ના દેખાવ અને લોકોના નજરમાં ક્યારેય એવું ના થાય કે ભાઈ આને આવું કરી નાખું અત્યારે મારો એ મેઇન ગોલ છે કે ભાઈ હું જે બી વર્ક કરું તો કોઈના નજરમાં એવું ના લાગે કે ભાઈ આને આવું કામ કર્યું કે આ પણ કર્યું જે આપો એ બેસ્ટ આપો અને પોઝિટિવ આપો જે આપો એ બેસ્ટ આપો ને પોઝિટિવ આપો ટ્વિંકલ બાળપણની કોઈ મીઠી યાદો બાળપણની મીઠી યાદો એક એવું હતું કે ભાઈ હું છે ને સ્કૂલે પહેલાં તો મને સ્કૂલે જવાનો બહુ જ કંટાળો હતો સ્કૂલે જવા માટે રેડી જ ના થાઉં અને સ્કૂલમાં છોકરીઓને પેલું ફ્રોક હોય ને તો એક તો મને એ ફ્રોક પહેરવું સારું ના ગમતું છોકરા પેલું પહેરે ને શોટી અને શર્ટ તો હું છોકરા જેવા કપડાં પહેરીને જતી અને એકદમ છોકરા જેવી રહેતી મારું નામ પણ મેં મારું છોકરા જેવું રાખ્યું હતું એમ કહેતી હતી કે હું છોકરો છું મારું નામ આ છે અને એ નામ મેં રાખ્યું હતું મિતેશ મિતેશ જો છોકરી નથી એમ સ્કૂલે જતી તો એ બધાને એવું જ કહેતી ભાઈ હું છોકરો હું છોકરો છું છોકરો છું એમ અને છોકરીના કપડાં પહેરીને ના જતી મારી મમ્મી છે ને ફ્રોક બેગમાં રાખીને ત્યાં મોકલે અને પછી ત્યાં મને ટીચર જે હોય ને પહેરાવી દે જબરજસ્તી કારણ કે ટીચરની સામે તો કોણ બોલે એટલે મારી એક એવી એક એવી મોમેન્ટ હતી કે ભાઈ બધાને મજા પણ આવતી હતી અને ગુસ્સો પણ કરતા હતા અને ભણવા બાબતે હું બહુ જ ડફોળ હતી બહુ જ ડફોળ કે ભાઈ એને સ્ટડી કરવું ગમે જ નહીં તો નાઇટક કરીને આવું કે ત્યાંથી ફોન કરાવું એને પેટમાં દુખે છે ગાતે તો એક વખત તો પપ્પાએ ચપ્પલ ઉઠાવ્યું

મને સાયન્સમાં કંઈ ખબર તો પડતી જ નહોતી કે ભાઈ એમાં શું હોય શું નહીં એને મને સમજાવ્યું કે ભાઈ ફાઇવ સબ્જેક્ટ આવે અને આવી રીતે એમાં આ સબ્જેક્ટ આવે એમાં આ હોય આ હોય આ હોય તને મેથ્સ લેવું બાયોલોજી તો બાયોલોજીમાં વધારે ઇન્ટરેસ્ટ હતો તો મેં બાયોલોજી લીધું પણ તો એ છતાં હું એમાં સ્ટડી નહોતી કરતી હતી પણ મેં પાસ થવા સુધી તો મેં લડી જ લીધું કે ભાઈ હું પાસ થઈ જાઉં એટલે સાયન્સ કર્યા પછી હું પાસ તો થઈ ગઈ પછી મેં કોલેજ ના કરી કારણ કે મેં કોલેજનું ફોર્મ જ ના ભર્યું એક વર્ષ થઈ ગયું પણ મેં કોલેજનું ફોર્મ ના ભર્યું ઘરેથી મને કીધું કે તારે કોલેજ કરવી તો તું હોસ્ટેલમાં જાય અને હું મારી જીદ એવી હતી કે હું હોસ્ટેલમાં નહીં જાઉં હું કોલેજ કરી તો અહીંયા જ કરી કે ભાઈ મને બહાર નીકળવા માટે હોસ્ટેલમાં હું પેક થઈ જાઉં છે એટલે બધું હોસ્ટેલમાં હું નહીં કારણ કે પહેલેથી હું હોસ્ટેલમાં હતી એટલે મારા મમ્મી પપ્પાને એવું હતું કે એકલી તો કેમ બહાર જવા દેવી તને એને બધું મળશે કે નહીં મળે આ તે એટલે મને હોસ્ટેલનું કહેતા હતા મેં ના પાડી એમાં મારી કોલેજ રહી ગઈ છે બધાને એમ થતું છે સાયન્સ કર્યા પછી કોલેજ કેમ ના કરી પણ મારા આળસના લીધે મેં ના કરી તો હું આળસ કરી ગઈ કોલેજ માટે હા પણ હોસ્ટેલમાં ગુલ્લી મારીને કંઈક જવાય તો નહીં પણ ત્યાં આપણે હોસ્ટેલમાં રહી શકીએ મારી એક બેન્ચિસ પાર્ટનર હતી તો અમે બંને એવું કરીએ કે ભાઈ એક દિવસ એ ના આવે એક દિવસ શું ના આવું પછી ક્યારેક અમે હારે જઈએ સ્કૂલે અને ત્યારે હોસ્ટેલમાં એવું હોય છે કે ભાઈ અમારે ગુલ્લી મારવી કે કાંઈ પણ કરવું ને તો પહેલાં એક ચિઠ્ઠી લખવાની ભાઈ શું પ્રોબ્લેમ છે અમને તો કાંઈ ને કાંઈ કહી દે પેટમાં દુખે છે તાવ આવે છે એવી રીતે અમે ગુલ્લી મારતા ટ્વિંકલ ટ્વિન્કલ પટેલ બનીને નહોતું રહેવું કે મિતેશ પટેલ બનીને રહેવું હતું એ પહેલા તો હું ત્યારે નાની હતી છોકરા છોકરીની એમ એટલી ખબર ના પડતી છોકરા એ રીતે આવતા મને એમ થતું કે હું પણ એવી રીતે જાઉં કે ભાઈ એ લોકોને કાંઈ ટેન્શન ના હોય આ ટી શર્ટ પહેર્યું હોય અને માથું આમ મોડીને આવ્યું હેરસ્ટાઈલ પણ એવી જ રાખતી હતી છોકરા જેવી અને મારા બાળપણના ફોટોઝ હશે એકદમ આમ છોકરો જ લાગતી છોકરી જેવા કંઈ ગુણ જ નહીં ચાલું કે કાંઈ પણ કરું છોકરાની જેમ જ રહેતી એમ તો મને વધારે એટલે ગમતું કે છોકરા કાંક અલગ દેખાતા હતા એને કઈ ટેન્શન જ નહીં એમ બિંદાસ ફરવાનું કશે બી જાય તે છોકરાઓનું એવું કહેવાય જ નહીં છોકરીઓને વધારે બધું ધ્યાન રાખવું પડતું કે આમ રહેવાનું આમ રહેવાનું ચોટલી વાળવાની આમ વાળ બોયકટ હતા કે પછી બોયકટ જ હતા બોયકટ તો આ મિતેશ પટેલ આટલો મસ્તીખોર હતો તો ક્યારેય માર પડી તમને માર તો મેં બહુ જ ખાધું સાચું કહું ને તો મમ્મીનો બટ છટું વેલણ આવે છે વેલણ તો નહીં પણ એકવાર ચપ્પલ ઓકે એ પણ બધું જ્યારે નાની હતી ત્યારે જ્યારથી હું મેચ્યોર થઈ કે પછી એવું બધું થયું તો ક્યારેય અમે એવું કામ કરી નાખીએ તેમને સમજાવે તો હવે તમને છોકરાઓની લાઇફ સ્ટાઇલ કેવી લાગે છે કે હજુ પણ છોકરાઓ મોટા થઈ ગયા પછી આમ ફ્રી માઇન્ડ ગમે તેમ રહી કે હવે લાગે છે કે નહીં છોકરાઓ એકચ્યુઅલી બહુ સ્ટ્રગલ કરતા હોય ના હવે તો એવું લાગે છે કે ભાઈ છોકરાનું તો કેવું છે કે આખી ફેમિલી લઈને ફરવાનું અને આખી ફેમિલીને એને સંભાળવાની તો પહેલાં તો સૌથી પહેલાં તો એને એ કરવું પડે કે ભાઈ મારા મા બાપને સંભાળવાના મારી ઘરે મારી વાઇફ આવશે એના માટે કરવાનું પછી એના છોકરા આવશે એના માટે કરવાનું એટલે એના ઉપર તો એટલું મોટું પહેલું છે કે ભાઈ બધા માટે બધું જ કરવાનું છે તો એ બનવું કંઈ અઘરું તો નહીં પણ એનામાં એના માટે બહુ બધી જિમ્મેદારી હોય છે યસ અપકોસ હં ટ્વિન્કલ ઓડિયન્સ માટે એક સવાલ છે કે ટ્વિન્કલ પટેલના કેટલા એકાઉન્ટ છે સોશિયલ મીડિયામાં અને કયા કયા છે મારું તો પેલા ઇન્સ્ટામાં છે ટ્વિંકલ પટેલ મારું પોતાનું ટ્વિંકલ પટેલ ડિઝાઇનર સ્ટુડિયો અને યુટ્યુબમાં મારી ચેનલ છે ટ્વિંકલ પટેલ ઓફિશિયલ અને બીજું સ્નેપચેટ ઓકે આ બિઝનેસ છે સોશિયલ મીડિયા છે તો એ બધું એની પાછળ કેટલા લોકોની ટીમ વર્ક કરે છે પહેલાં તો મારો ભાઈ જે મારું બધું જ કામ સંભાળે છે બધું જ અટેન્ડ કરે છે કે ભાઈ તારે શું કરવાનું છે શું નહીં કોઈ પણ પ્રોજેક્ટ આવે તો એમની જોડે વાત કરે છે પછી ડાયરેક્ટર મિલન જોશી ક્વિડ ક્વિડનું નામ રિયલ નિકુંજ 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 પણ એને બધા ક્વિડથી જ ઓળખે છે એટલે ખાલી ક્વિડ ગઈ તો એની ઓળખાણ આવી ગઈ એ શું કરે છે એ મ્યુઝિક ડાયરેક્ટર છે ગૌરવ જે કમ્પોઝિંગ કરે છે સિંગર પણ છે સિંગર પણ છે એટલે પાર્થભાઈ જે પહેલેથી અમે સાથે વર્ક કરીએ છીએ એટલે આ બધા એક ફેમિલીની જેમ રહી છે હાલમાં હાલમાં બધા એવી રીતે રહી છે કે ત્રણ ચાર વરસ પહેલાં અમે કામ ચાલુ કર્યું હતું એ જ હજુ એ જ ટીમ કન્ટિન્યુ અમારા જોડે જોડાયેલી છે અને હજુ સુધી જોડાયેલી છે અને લાઈફમાં પણ જોડાતી રહે કે હરેક વર્કમાં એ લોકો સાથે રહે ક્વિંકલ પટેલ હાલમાં આત્મનિર્ભર છે કે પછી ફેમિલીના પૈસા મહોત્સવ થાય છે પહેલાં તો ફેમિલીના પૈસે જ થતું હતું સ્ટાર્ટિંગમાં પણ હવે હું પોતે કમાવું છું એટલે હવે પોતાના ખર્ચે જ બધું થાય છે ઓકે તમારી પાસે મોંઘામાં મોંઘી વસ્તુ કઈ છે મોંઘામાં મોંઘી વસ્તુ હમણાં તમે કાર લીધી છે તમારી પાસે કાર છે મોંઘામાં મોંઘી ઓકે કઈ કાર છે મર્સિડીઝ હા બહુ પોતાના પૈસા કે પછી

હવે સમાજમાં એક નામ થઈ ગયું છે એટલે અવનવી જગ્યાથી સન્માન કરવામાં આવતું હશે એવોર્ડ્સ મળતા હશે કેટલાક એવોર્ડ્સ મળ્યા છે એક તો મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે અને નાના મોટાથી માંડીને સન્માન સુધી એમ તો ઘણું બધું મને મળ્યું છે ઘણા બધા એવોર્ડ્સ છે ઘણા બધા સન્માનના આપેલા છે અને આ પ્રેરણા મળી છે ઘણા બધાની આશીર્વાદ મળ્યા છે બધા મારા એવોર્ડ્સ જ છે તો ઘરવાળા એવું કહે ખરા કે હવે બસ કર બેન હવે કેટલા અવાજ લાવીશ તું ઘરમાં ઘરવાળા તો એવું કહે છે કે હજુ બહુ બધા મળવા જોઈએ કન્ટિન્યુ મળતા રહેવા જોઈએ કંઈક ને કંઈક કામ તો એવું કર કે જેનાથી તને સન્માન કરે તો શૂટિંગમાં તમે જાતે મેકઅપ કરો છો કે પછી મેકઅપ આર્ટિસ્ટ કરી આપે મેકઅપ આર્ટિસ્ટ કરતા પહેલાં પણ હવે મને જાતે ફાવે છે તો હું વધારે જાતે જ મેકઅપ કરું છું કારણ કે મને મારો પોતાનો મેકઅપ

ઓકે આ ફિલ્મમાં ઘણા બધા સિનિયર એક્ટરો સાથે કામ કર્યું છે તો એ લોકો સાથેનો કડવો સારો અનુભવ અથવા કંઈક યુનિક અનુભવ કડવો તો મોસ્ટ ઓફ કોઈ જોડે એવું નથી થયો મારે પણ સારો અનુભવ થયો છે કે ભાઈ મેં કામ કર્યું છે હિતેન કુમાર જોડે ઓહ મેં એક સોંગ કર્યું છે એની જોડે અને હું જ્યારે નાની હતી ને ત્યારે એમના મૂવી જોતી હતી ત્યારે તો મેં એવું નહોતું વિચાર્યું કે હું અમને મળીશ પણ એ ટાઈમથી હું એની એવી ફેન હતી કે એના મૂવી હું જોતી મયરમાં મનડું નથી લાગતું અને એના સોંગ ઉપરથી જ આપણે ઘૂંબર્યું સોંગ બનાવ્યું છે કારણ કે એ ટાઈમે એની એવડી ફેન હતી કે ભાઈ કંઈ પણ મારા પપ્પા કે મમ્મી મને ગોતવી હોય ને તો એ સોંગ વગાડે ને હું ત્યાં હાજર થઈ જતી અને એને હું મળી અને એને જે મારી જોડે સારી રીતે વાત કરી તો કંઈક અલગ જ થઈ ગયું કે જેને હું ચાહતી હતી જેની જોડે હું વર્ક કરવાની ઈચ્છા વર્ક કરવા માટે ઈચ્છતી હતી એની જોડે મેં એક કામ કર્યું અને એને મારી જોડે એક સારી રીતે વાત કરી બેટા બેટા કરીને અને એને એમ પણ કીધું જે મને કે આપણે ક્યારેક સાથે કામ કરીશું મૂવીમાં ઓકે તો બસ હવે હું એની વાત જોઉં છું ક્યારે થશે જો હિતેન કુમાર ના આસિસ્ટન્ટ આ વિડીયો જોઈ રહ્યા છે તો ટ્વિંકલ પટેલ એકદમ આતુર થઈ રહ્યા છે એની સાથે વર્ક કરવા માટે તો પ્લીઝ 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 બોલાવજો એમને પણ એના માટે હું પહેલા પ્રિપેર થઈશ થોડી પછી કામ કરીશ કારણ કે કોઈ સિનિયર આર્ટિસ્ટ જોડે વર્ક કરવું એટલા માટે થોડું કામ બહોળવાનું બહુ જરૂરી છે હા થોડું પ્રિપેર થવું જરૂરી છે સો ટકા સ્વિંકલ અત્યારે બધાને સ્ટાર્સ બનવાની તમન્ના હોય છે તો એ લોકોએ આ ફિલ્ડમાં આવવા માટે શું કરવું જોઈએ અને ટકી રહેવા માટે શું કરવું જોઈએ આ ફિલ્ડની અલગ અલગ પેલું છે કે કોઈને આ આર્ટિસ્ટનો શોખ હોય છે કે કોઈને સિંગરનો શોખ હોય છે કા પછી કોઈને ડીયુપીનો શોખ હોય છે બધાનો અલગ અલગ શોખ હોય છે આ ફિલ્ડમાં હં અને બધાની અલગ અલગ સ્કિલ હોય છે યસ જે સ્કિલમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે એના પર પહેલાં તો એ ફોકસ કરે અને એને ડેવલપ કરે અને નાના મોટું પહેલાં નાના મોટું કામથી ચાલુ કરે મેં કીધું કે ભાઈ મેં એક પાસિંગ કર્યું હતું મૂવીમાં એ મારું ફર્સ્ટ કામ હતું કે મેં ખાલી મૂવીમાં પાસિંગ કર્યું હતું પણ ધીમે ધીમે નાનું એવું પાસિંગ કરીને પણ હું અહીંયા પહોંચી છું એટલે કોઈને તો ડાયરેક્ટ કામ મળી જાય છે કે ભાઈ ફર્સ્ટ કામમાં એ લોકોને એવું કામ મળી જાય છે હું એવું વિચાર્યું કે આ લોકોને આવું મળી ગયું ડાયરેક્ટ વર્ક એમ એટલે એ જો તમને ડાયરેક્ટ મળતું હોય ને તો તમે એની વેલ્યુ કરોડ ઓવર કોન્ફિડન્સ ના રાખો એટલે એ ધીરે ધીરે તમે કામ કરીશો અને એ કામમાં ટકવું પણ બહુ જરૂરી છે જો તમે એમાં પાસ થઈ ગયા કે ભાઈ તમારું એક નામ થઈ ગયું અને નથી થયું તો તમે કન્ટિન્યુ વર્ક કરો અને શું પ્રોબ્લેમ છે કે તમારાથી શું નથી થતું પહેલાં તો એને એ ગોતો અને એ વસ્તુ પર વધારે ફોકસ કરો તો મારું કહેવાનું એ જ છે કે આ ફિલ્ડમાં આવ્યા પછી ટકવું ને એ બહુ જરૂરી છે તમે આ ફિલ્ડમાં આવ્યા એ પહેલાં તમે શું કરતા હતા હું આ ફિલ્ડમાં આવ્યા પહેલાં હું ક્લિનિકમાં હતી ક્લિનિકમાં જોબ કરતી હતી અને ત્યાં હું એવી રીતે ગઈ કે ભાઈ ઘરે બેસી બેસીને હું કંટાળી જતી હતી અને મારી એક ફ્રેન્ડ હતી જે ક્લિનિકમાં જોબ કરતી હતી હોસ્ટેલની ફ્રેન્ડ જ હતી અને અમે બંને ક્યારેક ક્યારેક મળતા રહેતા હતા અને હું બહુ જ બોર થતી હતી તો મેં એને કીધું યાર શું કરું એમ તો એને કીધું કે હું આ વર્ક કરું છું તને ઇન્ટરેસ્ટ છે તો હું વાત કરું એમ તો મને ખબર તો હતી ને કે ન્યા જઈને કરવાનું શું મેં કીધું હા વાંધો નહીં હું કરીશ હાલ ને એમ તો ભણવામાં ડફોળ હતી મેં તો ન્યા જઈને મને કંઈ ખબર ના પડી તો હું શું કરીશ પણ વાંધો ન એવું કારણ કે ક્લિનિકમાં મોસ્ટ ઓફ એવું હોય છે કે ભાઈ રેડી વેડી થઈને રહેવાનું અને જ્યારે હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ તો હું એકદમ રેડી થઈને ગઈ હતી ઇન્ટરવ્યૂ દેવા અને ક્લિનિકમાં એવી જ છોકરીઓ જોઈએ છે કે જે મેકઅપ કરતી હોય કે પછી સારી રીતે કેવું કે મેકઅપ બેકઅપ કરીને સારી રીતે રહેતી હોય કારણ કે ત્યાં એક પર્સનાલિટી દેખાડવી બહુ જરૂરી છે ક્લિનિકમાં કે ભાઈ પોતાની સ્કિન સારી હોય તો એ લોકોને જોઈને વધારે જે પેશન છે ને એટ્રેક્ટ થાય ભાઈ એટલા માટે હું સિલેક્ટ તો થઈ ગઈ પછી બે મહિના મેં ટ્રેનિંગ લીધી ટ્રેનિંગ લઈને પછી હું જો કન્ટિન્યુ જોબ કરવા માંડી એમ કરતાં કરતાં મને એક્સપિરિયન્સ મળી ગયો અને સારી રીતે હું ત્યાં વર્ક કરતી હતી અને એ ક્લિનિક હતું સખ્યા સ્કીન ક્લિનિક ઓકે તો એ કામ વધારે ગમતું કે હમણાં એક્ટિંગ કરો છો એ વધારે ગમે હમણાંનું કામ વધારે ગમે છે એ પણ ગમતું એ ટાઈમમાં કારણ કે એ કામ મને એટલા માટે ગમતું કારણ કે બ્યુટીનું કામ હતું અને બ્યુટીમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો ઓકે ટ્વિંકલ પટેલ તો આજના અમારા પોડકાસ્ટમાં તમારા વિશે ઘણું બધું જાણવા મળ્યું તમારા વિશેની ઘણી બધી માહિતી અમને અને અમારા ઓડિયન્સને મળી તો આ પોડકાસ્ટમાં આવવા માટે દિલથી ખૂબ ખૂબ આભાર છે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે અને આવા જ નવા પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો ફરી મળીશું બાય